1.24 કરોડના ખર્ચે બનેલા સર્કલ પોલીસ કચેરીને અમિત શાહે વર્ચ્યુઅલી ખુલ્લી મૂકી. ધોરાજીમાં 1.24 કરોડના ખર્ચે બનેલી સર્કલ પોલીસ કચેરીને અમિત શાહે વર્ચ્યુઅલ ખુલ્લી મૂકી. મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, જયેશભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહ્યા. રાજ્યના પોલીસ કર્મીઓને સુવિધા આપવા સરકાર દ્વારા અનેક વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે રૂપિયા 347.8 કરોડના ખર્ચે પોલીસ વિભાગના 57 રહેણાંક બિન રહેણાંક મકાનોનું નિર્માણ કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાજ્યના પોલીસ વિભાગ માટે ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા 57 નવનિર્મિત રહેણાંક અને બિન રહેણાંક મકાનો તેમજ કચેરીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે પરેડ ગ્રાઉન્ડની બાજુમાં નૂતન સરકાર પોલીસ સ્ટેશનનું જયગૃહ વિભાગ દ્વારા 1.24 કરોડના ખર્ચે સર્કલ કચેરી બનાવવામાં આવી હતી. આ નવનિર્મિત કચેરીનું લોકાર્પણ સમારોહ ભારત સરકારના ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા તેમજ પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડેપ્યુટી એસપી મહારસિંહ રાવલ, ઇન્સ્પેક્ટર હુકુમતસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધોરાજીમાં સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત થતા જેના માધ્યમથી રાજ્ય સરકારે ગુજરાતના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની કચેરી નાબૂદ કરી ડેપ્યુટી એસપી કચેરી કરવાનો નિર્ણય કર્યો હતો. ઇન્સ્પેક્ટરની કચેરીએ જ માન્યતા આપતા સવારે 11:30 કલાકે લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો. કચેરી ખુલ્લી મૂકવામાં આવી હતી. આજરોજ ધોરાજી વિસ્તારના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે અમારા કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે જે ઓફિસનું લોકાર્પણ થયું છે, તેમાં સમગ્ર ગુજરાતના 347 કરોડ રૂપિયાના ખર્ચે પોલીસ આવાસો તથા પોલીસ કચેરીઓ, અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગો બન્યા છે તેનું આજે લોકાર્પણ હતું. અને એ લોકાર્પણ પ્રસંગે આજે ધોરાજી આવવાનું થયું અને ધોરાજી વિસ્તારના પોલીસ ઓફિસરો માટે તથા આમ પ્રજા માટે જે સરસ ઓફિસ બનાવી છે તે ઓફિસનું ઉદ્ઘાટન થયું અને એનો અમે આનંદ વ્યક્ત કર્યો. BSN TV ન્યૂઝ સાથે કૌશલ સોલંકી, ધોરાજી.